અંદાજી તો છેલ્લા બે કલાકથી એ નવો સવાલ આવી ગયો છે કે ગુજરાતના સીએમ કોણ હશે, કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી, અને એ સવાલ સાથે હજી પણ અનેક સમય વીતી રહ્યો છે. આવનાર સમયમાં પણ હજી ચિત્ર સ્પષ્ટ થતા વાર લાગશે, પરંતુ કોણ બનશે મુખ્યમંત્રી? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 ના ટકોરે કહી દીધું હતું કે મેં રાજીનામું આપી દીધું છે. ત્યારબાદનો 5 વાગ્યા સુધીનો આ સમય, 2 કલાકની અંદર અનેક નામો ચર્ચામાં આવી ગયા છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે ભાજપ હંમેશા એ કરતું આવ્યું છે જે ક્યારે કોઈએ વિચાર્યું ના હોય. જે નામોની ચર્ચા થતી આવે એ નામોને બદલે અલગ જ એક વ્યક્તિ હંમેશા ભાજપનો ચહેરો બનીને આવે છે, અને આ વખતે પણ જો એવું થાય તો નવાય નહીં. પરંતુ કોણ હશે મુખ્યમંત્રી તે પહેલા કેમ વિજયભાઈ રૂપાણીએ આપ્યું રાજીનામું તે મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ રહી છે. કયા એવા કારણો રહ્યા કે જે રાજીનામું આપવું પડ્યું? પેટર્ન એ પણ જોવા મળી કે થોડા સમય પહેલા કર્ણાટકમાં યેદુરપ્પાએ રાજીનામું આપ્યું, જે ભાજપ શાસિત સરકાર છે. એ પહેલા ઉત્તરાખંડમાં પણ ભાજપ શાસિત સરકારના મુખ્યમંત્રી રાજીનામું આપ્યું, અને ત્યાં પણ સીએમ બદલી દેવામાં આવ્યા. જોગાનુજોગ આવતા વર્ષે ત્યાં પણ ચૂંટણી છે, ગુજરાતમાં પણ આવતા વર્ષે 2022માં ચૂંટણી છે, અને અહીંયા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું. તો ભાજપ હંમેશા એક પેટર્ન સાથે કામ કરતું આવ્યું છે, તે એક નવા ચહેરાને મોકો આપતા જોવા મળશે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપતા કહ્યું કે આ એક રેલી છે, જે ઓલિમ્પિક્સમાં ઘણા લોકોએ જોયું હશે કે એકબીજાને આપણે ઝંડો આપવાનો છે અને ત્યારબાદનો એક વ્યક્તિ દોડતો થાય. તો આમ અત્યારનો મારો અંત આવી ગયો છે, હવે એક અન્ય વ્યક્તિ હશે કે જેને હું આ ધજા આપી રહ્યો છું અને તે હવે ગુજરાતનો વિકાસ કરશે. મુખ્યમંત્રી તે સાથે પણ એક સંદેશો આપી દીધો છે કે તેઓ એક નવી ભૂમિકામાં પણ જોવા મળશે, અને અનેક અટકળો તેવી પણ છે કે વિજયભાઈ કેન્દ્રીય મંત્રાલયમાં જો સ્થાન મેળવે તો પણ નવાય નહીં. પરંતુ હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે એક નવો ચહેરો ભાજપ ઉતારે મુખ્યમંત્રી તરીકે તેવી હાલમાં અટકળો છે. 1988માં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર બન્યા હતા વિજયભાઈ, અને ત્યારથી લઈને મુખ્યમંત્રી 2017માં જીત સાથે આવવું, આ તમામ પડાવ તેમણે જોયા છે. એક કાર્યકર્તાની ભૂમિકાથી લઈને મુખ્યમંત્રી સુધી તેઓનો આ કાર્યકાળ રહ્યો છે, અને તેમાં અનેક કાર્યોને લઈને તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. કોરોના કાળમાં પણ અનેક કાર્યોમાં વાતચીત થઈ હતી. ભૂપેન્દ્ર યાદવ અને પાટીલની બેઠક મહત્વના સમાચાર. કમલમમાં મળી ભાજપના ટોચ નેતાઓની બેઠક. ધારાસભ્ય દળની બેઠક ક્યારે બોલાવાય તેને લઈને ચર્ચા. ટ્વિટર પર નીતિન પટેલ હાલમાં ટ્રેન્ડમાં છે. 2 દિવસ પહેલા જ અમિત શાહે લીધી હતી ગુજરાતની અમદાવાદની મુલાકાત, અને હવે જે જાણવા મળી રહ્યું છે કે કમલમમાં મળી છે ભાજપના ટોચના નેતાઓની બેઠક. ધારાસભ્ય દળની બેઠક ક્યારે બોલાવી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ટ્વિટર ઉપર, સોશિયલ મીડિયા ઉપર ફરી એક વખત નીતિન પટેલનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે. વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, આવતીકાલે કમલમ ખાતેની બેઠકમાં હાજર રહેશે. કમલમમાં હાજર રહેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે, એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે 2 દિવસ પહેલા જ્યારે અમિત શાહ આવ્યા હતા ત્યારે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા થઈ હોઈ શકે છે, અને આજે ફરી એક વખત રાત્રે સમય સુધીમાં અમિત શાહ અમદાવાદ આવશે. અમદાવાદમાં આવ્યા બાદ ફરી એક વખત તેમના અનુભવને ધ્યાનમાં રાખી, તેઓના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રીનો તેની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. તેઓ પાર્ટી અધ્યક્ષ રહી ચૂક્યા છે, દેશની એ મોટી પાર્ટી કે જે 2014માં સામે આવી હતી તેના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓને ચાણક્ય કહેવામાં આવે છે, તો ચાણક્ય પોતાની રીતે એક એવો ચહેરો પણ ગુજરાતમાં સ્થાપશે કે 2022માં ભાજપને સરળતાથી જીત મેળવી શકે, અપાવી શકે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવશે. તો અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે અને આવતીકાલે કમલમ ખાતેની બેઠકમાં પણ હાજરી આપશે. નવા મુખ્યમંત્રીના નામ ઉપર ચર્ચા થશે. રૂપાલા કહી ચૂક્યા છે કે આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ હશે ગુજરાતના નવા ચહેરા, કોણ હશે ગુજરાતના નવા મુખ્યમંત્રી, કોને ભાજપ ધુરા આપવા આપશે કે જેઓ 2022માં ભાજપને જીત અપાવે તેનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ અત્યારના મોટા અને મહત્વના સમાચાર એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રિ સમયે આવી પહોંચશે અમદાવાદ, આવતીકાલે કમલમમાં આ મહત્વની બેઠકમાં હાજરી આપશે. ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, અનેક સમયથી ચર્ચા હતી પરંતુ એ ચર્ચાનો અંત આજે આવ્યો જ્યારે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું, અને હવે વધુ એક મહત્વના સમાચાર કે ખુદ અમિત શાહ આવી રહ્યા છે. કેટલો મહત્વનો ફાળો તેમની આ મીટિંગમાં રહેશે, કેટલી મહત્વની ભૂમિકા અમિત શાહની? સિદ્ધાર્થ, જ્યારે પણ આનંદીબેને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ નવા સીએમ તરીકેની જાહેરાત કરવાની હતી ત્યારે પણ અમિત શાહ છે તે ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજીનામું આપ્યું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છે રાજીનામું આપી દીધું છે, અને હવે મહત્વની જે બેઠક થશે એટલે કે ધારાસભ્યોની, તમામ ધારાસભ્યોને પણ ઉપસ્થિત રહેવા કહ્યું છે. સાથે જ તમામ જે ધારાસભ્યો છે એટલે કે અમદાવાદ અને ગાંધીનગરના સિવાયના જે ધારાસભ્યો છે કે જે સૌરાષ્ટ્રના છે, દક્ષિણ ગુજરાતના છે, તે ધારાસભ્યોને પણ આ સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. એટલે કાલે, આવતીકાલે મહત્વની બેઠક છે, અને આ બેઠકમાં
સીએમ નો નામ છે તેની જાહેરાત થશે, નામ નક્કી થશે કે હવે કોણ નવા સીએમ બનશે. ત્યારે તેને લઈને હવે અત્યારે એક મેસેજ મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ છે તે અમદાવાદ આવશે, આજે મોડી રાત સુધીમાં અમદાવાદ આવી જાય તેવી શક્યતાઓ છે. જોકે હજુ ફાઇનલ ટાઈમ આવ્યો નથી કે કેટલા વાગે આવશે, પરંતુ ચોક્કસ લાગી રહ્યું છે કે આ જે બેઠક છે ધારાસભ્યોની તેમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ અને નામને જાહેરાત પણ કરી શકે છે. ખાસ કરીને સિદ્ધાર્થ જે અત્યારે ઘટનાક્રમ બની રહ્યો છે, રાજકીય ઉથલ પાથલ થઈ રહી છે, ત્યારે કહી શકાય કે ગુરુવારે અમિત શાહ છે તે મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા અને વહેલી સવારે છે તે પરત પણ જતા રહ્યા હતા, એટલે 5-6 કલાકની તેમની ટૂંકી મુલાકાત હતી અને તેમાં જ આખો ઘટનાક્રમ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને આજે તેને જે વિજયભાઈ રૂપાણી સત્તાવાર જાહેરાત કરી છે કે તેમને રાજીનામું આપ્યું છે અને આવતીકાલે હવે મહત્વપૂર્ણ એક બેઠક મળશે અને ત્યાં નવા સીએમના નામનું નક્કી થશે અને જાહેરાત થશે. વિભુ, હંમેશા જેટલા પણ નામોની ચર્ચા થઈ અથવા તો તેઓના નામોની અટકળો લગાડવામાં આવી, ભાજપ તેમને ક્યારે કોઈ સ્થાન નથી આપતું. ફરી એક વખત એવું જ જોવા મળશે, ભલે અનેક ચેનલો દાવો કરતી હોય કે આ મુખ્યમંત્રી હશે, આ ચહેરા હશે, પરંતુ એક નવો ચહેરો જોવા મળશે જ્યારે અમિત શાહ આવશે, વાતચીત કરશે, ત્યારે શક્યતાઓ તેને લઈને વધારે પ્રબળ છે. બિલકુલ, કારણ કે હંમેશા માટે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા હોય, સીએમના નામની ચર્ચા હોય કે મંત્રીઓના નામની ચર્ચા હોય, ત્યારે હંમેશા માટે અલગ અલગ નામ ચાલતા હોય છે કે કોણ રેસમાં. અત્યારે પણ ઘણા બધા નામો ચાલી રહ્યા છે અલગ અલગ, કે નીતિનભાઈ રેસમાં છે, આરસી ફળદુ રેસમાં છે, મનસુખભાઈ માંડવિયા રેસમાં છે, પરંતુ ભાજપની એક હંમેશા માટે કહી શકાય કે જે સરપ્રાઇઝ હંમેશા માટે નામ છે તે ડિક્લેર થતું હોય છે. આપણે જોયું કે જયારે આનંદીબેન રાજીનામું આપ્યું ત્યારે છેક સુધી નવા સીએમ તરીકેની નામની છે નીતિનભાઈના નામની ચર્ચાઓ ચાલતી હતી, તેમના ઘરે પેંડા પણ વેચાઈ ગયા હતા, પરંતુ જયારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિજયભાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજે પણ અનેક અડફરો ચાલી રહી છે કે નવા સીએમ તરીકે આટલા નામ અલગ અલગ નામો છે તે રેસમાં છે, પરંતુ લાગી રહ્યું છે કે આવતીકાલે જો જાહેરાત થશે તો કોઈ નવો ચહેરો હોઈ શકે અથવા તો ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સરપ્રાઇઝ હોઈ શકે. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહત્વના અને મોટા સમાચાર, અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ, આવતીકાલે કમલમમાં જે બેઠક મળવા જઈ રહી છે, મીટિંગ મળવા જઈ રહી છે, તેમાં તેઓની હાજરી હશે. વિભુએ જે રીતે જણાવ્યું કે 2 દિવસ પહેલા આવ્યા હતા અમિત શાહ અમદાવાદ, 6-7 કલાક રાત્રિનો સમય કે જેમાં તેઓ રોકાયા હતા અને ત્યારબાદ તેઓ વહેલી સવારે પરત ફરી ગયા હતા દિલ્હી, અને ત્યારબાદ આ તમામ જે સમગ્ર ઘટના છે તેનું નિર્માણ થયું હોઈ શકે છે. રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. જેવું રાજીનામું આવ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીનું, શું કહ્યું તેમણે તે સંભળાવીએ. ભારતીય જનતા પાર્ટીની જે તાસીર અને તસવીર છે એમાં આ સાવ નવી વાત નથી. પ્રયોગો કર્યા છે, પરિવર્તનો આવ્યા છે. ગુજરાતમાં પણ કેશુભાઈ પટેલને 2 વાર લોકપ્રિય હતા છતાં પણ રાજીનામું આપવું પડ્યું હતું, સુરેશ મહેતાએ રાજીનામું આપવું પડ્યું હતું. આ બધું જે છે એ બતાવે છે કે પાર્ટી પોતાની રીતે વિચારે છે અને સામાન્ય નાગરિકને બધાને એવું લાગે છે કે આવનારા દિવસોમાં જે ચૂંટણી આવવાની છે પડકાર મોટો છે, અને દરેક ચૂંટણી આમ તો પડકારયુક્ત જ હોય છે. તો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે બેઠકો મેળવી છે અને લોકપ્રિયતા મેળવી છે એના કરતાં વધારે જો લોકપ્રિયતા અને બેઠકો મેળવે એને માટે શું કરવું, તો એવી ચર્ચા અને ચિંતન થયા હશે. આપણે તો અત્યારે અનુમાન જ કરી શકીએ, પણ એની રાજકીય ઇતિહાસ ભાજપનો આ છે. વિજય રૂપાણી એ સર્વમિત્ર છે, પણ સારા હોવાને કારણે ચૂંટણીઓ જીતાતી નથી. યુ હેવ ટુ બી રૂથલેસ સમટાઈમ, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય કર્યો હોય એવું મને જરૂર લાગે છે. સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે પણ તેડાવવામાં આવ્યા, તો એની પાછળ પણ આખા પક્ષમાં ચેતના એકાકી, ચેતનાનો નવસંચાર કરવા માટે એમને લાવવામાં આવ્યા હતા, એ બહુ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. અને હવે જે નવા મુખ્યમંત્રી તરીકે આવશે, નીતિનભાઈ આવે કે માંડવિયા આવે કે પડદુ આવે, જે કોઈ આવે, પણ એ પટેલ હશે એટલું તો લગભગ નિશ્ચિત આપણને જણાય છે. અખિલા ન્યૂઝપેપરના તંત્રી કિરીટભાઈ સાથે પણ ન્યૂઝ 18 ને વાતચીત કરી હતી, તેઓની પણ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો, તો શું કહ્યું તેમણે તે સંભળાવીએ. વિજયભાઈએ કોરોના સામેની લડતમાં જબરજસ્ત કામ કર્યું છે,
વિજયભાઈને લીધે સૌરાષ્ટ્ર અને રાજકોટને પહેલી જ વખત આટલું બધું મહત્ત્વ મળ્યું અને વિકાસના જબરજસ્ત કામો કર્યા, એટલે અચાનક વિજયભાઈએ મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે ચોક્કસ થોડું દુઃખ થાય. કાકા, દાયકાઓથી આ પત્રકારક ક્ષેત્ર સાથે જોડાયેલો છો, અનેક મુખ્યમંત્રી બન્યા છે, રાજીનામા પડ્યા છે, નરેન્દ્રભાઈ પણ બન્યા હતા, એમને પણ ત્યાગ કર્યો અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા, વિજયભાઈ રાજીનામું આપ્યું છે, એક પરિવારના મોભી તરીકે આપ કયા પ્રકારની લાગણી અનુભવો છો, શું કહેશો કાકા? પોલિટિકલ તો ગેમ એવી છે કે મુખ્યમંત્રી કે કોઈ પણ હોદ્દાઓ બને અને જવું પડે. વિજયભાઈ બહુ જ ખેલદિલીપૂર્વક સ્વીકાર કર્યો. તમે પત્રકાર પરિષદ સાંભળી હશે તો એમણે સતત એક જ વાત કરી કે જે પક્ષ અમને સોંપે છે એ ફરજ બજાવવા અમે જ તૈયાર. નરેન્દ્રભાઈ રાજકોટ લડવા આવ્યા અને એમને રાજીનામું આપવાનું કીધું, એક જ સેકન્ડમાં એમને બધી રીતે તૈયાર જ હતા, ક્યારેય એમણે ના નથી પાડી કોઈ જાતની. જે જવાબદારી સોંપી એમને સ્વીકારી છે, જ્યારે એમને કંઈ પદ છોડવાનું કહેવામાં આવે તો એ જ સાહજિકતાથી એમણે આપ્યું, છોડી દીધું છે. જોકે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે તો આપણે વજુભાઈએ છોડ્યું હતું, એમણે નહીં. કાકા, ખાસ કરીને વાત કરવામાં આવે આપણા પત્રકાર ક્ષેત્રના નિચોડની જો વાત કરવામાં આવે તો હવે વિજયભાઈ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથોસાથ હવે મુખ્યમંત્રી પદની વાત કરીએ તો ઘણા સમયથી જોઈએ છીએ કે પાટીદાર વર્સિસ ઓબીસી ઘણા સમયથી આ ચાલ્યું આવે છે, તો હવે પછી આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પદ ઉપર? નહીં, મુખ્યમંત્રી પદ તો આપણે જાણીએ છીએ, જે ચાર નામ ચાલી રહ્યા છે. ગોરધનભાઈ ઝડપિયાનું સૌથી પહેલું છે, એ પછી મનસુખભાઈ માંડવિયા, આરસી ફળદુ અને નીતિનભાઈ પટેલ. આ ચાલે, તમે જુઓ બધા ચારે ચાર નામ પાટીદારમાંથી જ છે, એટલે પાટીદાર ફેક્ટરને ઉપરથી મહત્ત્વ આપવામાં આવતું હોય એવું તો પહેલી નજરે લાગે જ છે. અત્યારે આગામી ચૂંટણીમાં પણ પાટીદારને નારાજગી છે અત્યારે, એ આપણે અનેક ઘણી વખત છાપાઓમાં ચર્ચાઓમાં આવી ગયું છે. તો એમને કદાચ નારાજ ન કરવા માગતા હોય એ ગણતરીથી પણ આ ફેરફાર થયા હોય એવું માનું છું. માનો છો કે જો પાટીદાર અને ઓબીસીનું જો કોમ્બિનેશન બનાવવામાં આવે તો ભાજપને ખરેખર 2022ની અંદર ફાયદો પહોંચી શકે છે? મેજર અપસેટ સર્જાય અને મોટા ભાગની સીટો જીતી જાય એવું થાય, આ બે ફેક્ટર ભેગા થાય અને એ જ અત્યારે થઈ રહ્યું છે. એક મહત્વના મોટા સમાચાર બીજા મળી રહ્યા છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપ્યું છે, તો ભાજપના ધારાસભ્યોને હાઈકમાન્ડનો આદેશ છે, રાત સુધીમાં ગાંધીનગર પહોંચવાનો આદેશ કરાયો છે. આવતીકાલે મળી શકે છે ભાજપના ધારાસભ્ય દળની બેઠક, કમલમમાં અમિત શાહની હાજરીમાં મળી શકે છે બેઠક. તમામ ધારાસભ્યોને આજ રાત સુધીમાં કમલમ અથવા તો ગાંધીનગર પહોંચવાનો આદેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે મળી શકે છે ભાજપના ધારાસભ્ય દળની બેઠક. અમિત શાહ આજે રાત્રે આવી રહ્યા છે ગાંધીનગર ખાતે, તો એ તમામ ચિત્ર ઉપર સ્પષ્ટ અથવા તો પૂર્ણ વિરામ આવતીકાલે આવી જશે કે કોણ હશે મુખ્યમંત્રી. આ પહેલા પરસોત્તમ રૂપાલા પણ કહી ચૂક્યા છે કે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મયુર માંકડિયા ન્યૂઝ 18 સંવાદદાતા સાથે જોડાઈ ગયા છે. મયુર, 2:40 નો એ સમય કે જયારે સ્પષ્ટ થઈ ગયું હતું કે મુખ્યમંત્રી રાજીનામું આપશે અને હવે 5:10 થઈ છે, આવતીકાલે સીએમ ને લઈને પણ જાહેરાત થઈ શકે છે? જી બિલકુલ સિદ્ધાર્થ, ભાજપના જે તમામ ધારાસભ્યો છે તેમને સૂચના આપી દેવામાં આવેલી છે, પાર્ટી કાર્યાલયથી ફોન છે તે તમામ ધારાસભ્યોને કરી દેવામાં આવેલા છે ને આજે મોડી રાત સુધીમાં ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે તેમને પહોંચી જવા માટેની જે સૂચના છે તે આપી દેવામાં આવેલી છે. સૂત્રો તેવું પણ જણાવી રહેલા છે કે આવતીકાલે જે બેઠક છે ધારાસભ્ય દળની તે મળી જશે ને તેની અંદર મુખ્યમંત્રી ગુજરાતના કોણ હશે તે જાહેર કરી દેવામાં આવશે. હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવેલી. ટૂંક સમયની અંદર જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ એ પ્રેસ કોન્ફરન્સ કરી અને બેઠક ક્યારે મળશે તે અંગેની માહિતી આપશે, પરંતુ હાલ જે સૂત્રો માહિતી આપી રહેલા છે તે અનુસાર તમામ ધારાસભ્યોને આજે મોડી રાત સુધીમાં ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે પહોંચી જવા માટેની જે સૂચના છે તે આપી દેવામાં આવેલી છે અને તમામ ધારાસભ્યો જે છે એક બાદ એક ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે એમએલએ ક્વાર્ટર્સ ખાતે તેઓ પહોંચી રહેલા છે અને આવતીકાલે વિધાનસભા ખાતે જે બેઠક મળશે તેની અંદર તેઓ સામેલ થશે. અને આ જ બેઠકની અંદર કેન્દ્રના જે બે નિરીક્ષકો છે તે આવશે. બે નિરીક્ષકો છે તે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે અને જે નવા મુખ્યમંત્રી ગુજરાતના છે કોણ હશે, કોના શિરે તાજ એ આ મુખ્યમંત્રીનો જશે તે નક્કી થઈ જશે. પરંતુ આવતીકાલે જે બેઠક છે તે મળવા જઈ રહેલી છે તેવી સૂત્રો દ્વારા માહિતી
માહિતી પ્રાપ્ત થાય છે અને હાલ તમામ ધારાસભ્યો જે છે તેમને સૂચના આપી દેવામાં આવેલી છે. એક બાદ એક ધારાસભ્યો છે તે ગાંધીનગર ખાતે પહોંચી રહેલા છે. સાથે જ સૂત્રો દ્વારા એ પણ માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મોડી રાત સુધીમાં ગુજરાત આવી જશે. આ પહેલા પણ અચાનક કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ પહેલા એ ગુજરાત આવેલા હતા અને તેવી પણ વાત સામે આવી રહેલી છે સૂત્રો દ્વારા કે ત્યારે પ્રદેશ ભાજપના એક મોટા નેતા સાથે 30 મિનિટ જેટલી બેઠક એ કરેલી હતી અને આ બેઠકની અંદર જ જે નક્કી છે તે થઈ ગયેલું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી છે તે બદલવામાં આવશે, ગુજરાતની અંદર મુખ્યમંત્રીનો ચહેરો છે તે બદલવામાં આવશે અને અંતે આજે જે છે તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધેલું છે. આવતીકાલે જે બેઠક છે તેની અંદર નવા મુખ્યમંત્રી છે તેના નામની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહેલી છે. મયુર, સૌથી મહત્વની વાત એ છે કે 2:30 વાગ્યાથી અંદાજિત સીઆર પાટીલ અને રાજ્યના જે મહામંત્રીઓ છે તેઓ જોડાયેલા છે, તેઓ સતત વાતચીત કરી રહ્યા છે. આ જે પ્રેસ કોન્ફરન્સ છે તેનો મુખ્ય ઉદ્દેશ શું હશે અને અંદાજિત કેટલા સમયની અંદર આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન સીઆર પાટીલ તરફથી કરવામાં આવશે? જી બિલકુલ સિદ્ધાર્થ, હાલ જે છે તે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તે ઉપરાંત સુધીર ગુપ્તા જેઓ સહ પ્રભારી છે તે ઉપરાંત બીએલ સંતોષ વી સતીશ પણ ગુજરાત આવી ગયેલા છે અને તે પણ જે નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરી રહેલા છે. તે ઉપરાંત સીઆર પાટીલ પ્રદેશ મહામંત્રી રત્નાકર અને જે પ્રદીપસિંહ વાઘેલા સહિત રજનીભાઈ પટેલ અને ભાર્ગવ ભટ્ટ આ તમામ હાલ બંધ બારણે બેઠક ચાલી રહેલી છે. કેવા પ્રકારે આયોજન કરવું અને કેવા પ્રકારની જે તૈયારીઓ છે તે કરવી તે તમામ મુદ્દા ઉપર હાલ જે ચર્ચાઓ છે તે ચાલી રહેલી છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની દિલ્હી ખાતે બેઠક મળશે. આ બેઠકની અંદર જે મનોમંથન છે નામનું તે થશે અને ત્યારબાદ ત્યાંથી જે સૂચના આવશે તે પ્રમાણે જે ધારાસભ્ય દળની જે બેઠક છે તે નક્કી કરવામાં આવશે. આ ધારાસભ્ય દળની બેઠક ક્યારે મેળવી અને ક્યારે નવા મુખ્યમંત્રીની શપથવિધિ કરવી આ તમામ મુદ્દા ઉપર હાલ મનોમંથન એ ચાલી રહેલું છે અને આ જે મનોમંથન પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ જાહેરાત કરશે કે ક્યારે આ જે ધારાસભ્ય દળની બેઠક છે તે મળશે. સૂત્રો દ્વારા તેવી માહિતી પ્રાપ્ત થાય છે કે ગાંધીનગર સચિવાલયનો જે સ્ટાફ છે તેને સૂચના આપી દેવામાં આવેલી છે કે આવતીકાલે બેઠક મળવા જઈ રહેલી છે અને તેની તૈયારીઓ જે છે તે કરવામાં આવે, પરંતુ હજુ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ જાહેરાત નથી કરવામાં આવેલી કે ક્યારે બેઠક મળશે અને ક્યારે આ જે મુખ્યમંત્રી છે તેના નામની જાહેરાત થશે. પરંતુ આ જે કર્મચારીઓ છે તેમને ચોક્કસ સૂચના આપી દેવામાં આવેલી છે. આવતીકાલે આ જે વિધાનસભાનો જે હોલ છે તેની તૈયારી માટેની સૂચના આપી દેવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ એ પ્રેસ કોન્ફરન્સ કરી અને સત્તાવાર રીતે એ જાહેરાત કરશે કે ક્યારે બેઠક મળશે અને જે નિરીક્ષક તરીકે કોણ કોણ આવી રહેલા છે. જી આભાર મયુર, આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તમામ ધારાસભ્યો જે ભાજપના છે તેઓને રાત્રિ સમય સુધીમાં ગાંધીનગર પહોંચવાનું કહેવામાં આવ્યું છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે અને આવતીકાલે તમામ ધારાસભ્યોની બેઠક હશે. ધારાસભ્ય દળની આ બેઠકમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને પુષ્ટિ થઈ જશે, ચહેરો સ્પષ્ટ થઈ જશે કે કોણ હશે મુખ્યમંત્રી, કોના નેતૃત્વમાં ગુજરાત 2022માં ભાજપની ચૂંટણીમાં જોવા મળશે, ભાજપ આ ચૂંટણીમાં કોને પોતાનો ચહેરો બનાવે છે અને ગુજરાતની જનતા ભાજપના ચહેરાને સમર્થન કરશે કે નહીં 2022માં, તે તમામ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે. ખુદ ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આવી રહ્યા છે ગુજરાતની અંદર, આજે રાત્રે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ ગાંધીનગરમાં તમામ ધારાસભ્યો સાથેની આ બેઠક હશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતના નવા સીએમ કોણ હશે તેને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે, અનેક નામો આગળ ચાલી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ. હવે એ પણ જાણકારી મળી રહી છે કે મનસુખ માંડવિયા ખુદ કમલમ પહોંચ્યા છે. જે અપડેટ હમણાં મળી રહી હતી કે અમિત શાહ આજ રાત સુધીમાં ગાંધીનગર પહોંચશે, તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે, તો મનસુખ માંડવિયા પણ કમલમ પહોંચ્યા હોવાની જાણકારી છે. ભૂપેન્દ્રસિંહને આપ જોઈ રહ્યા છો કે જેઓ કમલમ પહોંચ્યા છે, એક પ્રેસ કોન્ફરન્સને લઈને રાહ જોવામાં આવી રહી છે કે જે તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. સીઆર પાટીલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ
ઉપસ્થિત રહ્યા છે. ન્યૂઝ એટીન સંવાદદાતા મયુર મસી રેખા છે. મયુર, તમામ દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો હવે પહોંચી રહ્યા છે, વધુ શું અપડેટ, ક્યાં સુધીમાં શક્યતાઓ છે પ્રેસ કોન્ફરન્સને લઈને? જી બિલકુલ, હાલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે, તે કમલમ ખાતે પહોંચેલા છે. તે ઉપરાંત ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કમલમ ખાતે પહોંચેલા છે. ધીમે ધીમે તમામ જે મંત્રીઓ છે તે આવી રહેલા છે. ગુજરાત ભાજપના જે મોટા ચહેરાઓ છે તે આવી રહેલા છે અને તે અહીં જે મનોમંથન છે તેની અંદર સામેલ થઈ રહેલા છે. ટૂંક સમયની અંદર જ સત્તાવાર રીતે જે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવશે. પરંતુ હાલ ધીમે ધીમે જે તમામ નેતાઓ છે તે આવી રહેલા છે અને જે મનોમંથન છે તેની અંદર સામેલ થઈ રહેલા છે. મયુર, એ પણ જાણકારી મળી છે કે ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે, ગૃહમંત્રી ખુદ આવી રહ્યા છે, એ પહેલાની આ પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ શું હોઈ શકે છે, શું જાણકારી તેને લઈને? જે બિલકુલ, આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મોડી રાત સુધીમાં ગુજરાત આવી જશે અને ધારાસભ્યોને પણ સૂચના આપી દેવામાં આવેલ છે કે તેઓ મોડી રાત સુધીમાં ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે પહોંચી જાય. એ પહેલાની આ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે મહત્વની છે કે ક્યારે ધારાસભ્ય દળની બેઠક મળશે અને જે પ્રક્રિયા છે તે કેવા પ્રકારે થશે તે અંગેની માહિતી છે ત્યાં પ્રેસ કોન્ફરન્સની અંદર આપવામાં આવશે અને હમણાં ટૂંક સમયની અંદર જ આજે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવશે. આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે ન્યૂઝ એટીન સંભાળતા મયુર જણાવી રહ્યા છે કે અનેક દિગ્ગજ નેતાઓ પહોંચી ચૂક્યા છે. સીઆર પાટીલ કે જેઓ બપોરના સમયથી કમલમમાં ઉપસ્થિત હતા, તેમની સાથે અન્ય દિગ્ગજ નેતાઓ હતા અને મીટિંગનો દોર સતત ચાલી રહ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ, પરંતુ પળે પળની અપડેટ સમય આપ સુધી પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.